મોરબી શહેરની ઓળખ ઘડિયાળ નગરી તરીકે વર્ષોથી થતી આવી છે. છેલ્લા 5 દાયકા કરતા પણ વધારે સમયથી ઘડિયાળનું ઉત્પાદન કરતો આ ઉદ્યોગ હાલ ભયંકર મંદીનો સામનો કરી રહ્યો છે. નોટબંધી, જીએસટી, કોરોના સહિતની અનેક આફતોમાં આ ઉદ્યોગને ગંભીર અસર પહોંચી છે. દરેક આફતમાં ઉદ્યોગકારો એવું વિચારીને નુકસાન સહન કરે છે કે આ વર્ષ નબળું છે, આવતું વર્ષ સારું જશે. પરંતુ દર વર્ષે સ્થિતિ કથળતી જઈ રહી છે. આ વર્ષે સ્થિતિ એટલી હદે ખરાબ થઈ ચૂકી છે કે જ્યારે આ ઉદ્યોગ માટે સૌથી સારી સીઝન તરીકે ગણવામાં આવતા તહેવારો જન્માષ્ટમીથી દિવાળી સુધીના સમયમાં પણ હાલ ડિમાન્ડ તળિયે છે. મોરબીના ઉદ્યોગકારોના મતે જન્માષ્ટમીથી દિવાળી સુધી તેમના ઉદ્યોગમાં સૌથી વધુ ડિમાન્ડ રહેતી હતી. ભૂતકાળમાં એવા દિવસો હતા કે સપ્તાહના તમામ દિવસ કામ કરવા છતાં સમયસર ઓર્ડર પૂરા થઈ શકતા ન હતા અને કારીગરોને રાત્રે બોલાવવા પડતા હતા. છેલ્લા કેટલાક વર્ષોથી ડિમાન્ડ પ્રતિ વર્ષ ઘટી રહી છે. હવે સ્થિતિ એવી છે કે તેઓને એક્સ્ટ્રા ઓર્ડર તો દૂર, રેગ્યુલર ડિમાન્ડ પણ રહી નથી અને સપ્તાહમાં 2-3 દિવસ ન છૂટકે ઉદ્યોગ બંધ રાખવો પડી રહ્યો છે. દિવાળી બાદ લગ્ન કે શુભ પ્રસંગે ભેટમાં આપવા માટે ઘડિયાળ લોકો ખરીદતા થાય અને ઘરાકી નીકળે તેવી આશા ઉદ્યોગકારો સેવી રહ્યા છે. ઘડિયાળની અંદર અમારા લગભગ 135-140 યુનિટો છે અને બધા કાર્યરત છે. પણ અત્યારની જે દિવાળીની સિઝન જે અમારે હોય એમાં આ વર્ષે કદાચ છેલ્લા 25-30 વર્ષમાં સૌથી નબળી દિવાળી આ વખતે છે અમારી. અને લગભગ 40% પ્રોડક્શન જ અત્યારે ચાલુ છે, 60% પ્રોડક્શન બંધ જેવું છે. કારણ કે બધા પાસે એટલો બધો સ્ટોક પડ્યો છે. અમારી જે કેલ્ક્યુલેશન જે હોય દિવાળી ઉપરનું એ આ વખતે ફ્લોપ ગયું છે અને એનું કારણ બીજું કોઈ નથી, પણ અમે એવું માનીએ છીએ કે જે ભારતની અંદર અન્ય સેક્ટરોમાં મંદી છે એની અસર અમારા ઉદ્યોગ ઉપર છે. કારણ કે લોકોનો જે કાંઈ જીવન ધોરણ છે લગભગ 25-30% મોંઘું બન્યું છે, તો સ્વાભાવિક છે કે અમારી વસ્તુ છે એ જીવન જરૂરી નથી, તો એના હિસાબે અમારે મંદી છે એવું અમારું માનવું છે. એવરેજ અમારું 2 લાખ પીસનું ડેઇલીનું પ્રોડક્શન છે ક્લોકનું, મોરબીનું. પણ હાલની પરિસ્થિતિમાં 50-60 હજાર પીસનું પ્રોડક્શન થાય છે. ના, એ વસ્તુ સાચી છે. દર વર્ષે દિવાળી ઉપર તો અમારે સિઝન હોય જ છે અને એક કારણ એ પણ છે કદાચ આ વખતે કે અત્યારે લગ્નની સિઝન નથી અને દિવાળી ઉપરનો જે માહોલ હોવો જોઈએ એ પણ નથી. એટલે અમારે અત્યારે બેવડો માર છે. એક તો લગ્નની સિઝન નથી અને દિવાળીની જે ગ્રાહકી જેને કહેવાય ને એ પણ નથી. એટલે અમને એવી આશા છે કે દિવાળી પછી લગ્નગાળાની સિઝન આ વખતે જ્યારે આવશે ત્યારે કંઈક અમારા ઉદ્યોગને સપોર્ટ મળે એવી અમને અત્યારે આશા છે. ના, એ વાત સાચી છે. લગભગ અમારા 60-70% યુનિટો અત્યારે મંગળ બુધ અથવા બુધ ગુરુ અથવા તો મંગળ બુધ અને રવિ એ રીતની રજા રાખે છે, રજા રાખવી પડે એમ છે. અમારા ટ્રેડનો એક માઇનસ પોઈન્ટ એ છે કે પીસ જે એની કિંમત ઓછી હોય, જગ્યા અમારે બહુ જાજી રોકે, તો લગભગ અમારામાં 70% યુનિટો તો એવા છે જે લોકો ભાડાના ગોડાઉનમાં છે. અને અમારો ઉદ્યોગ એક એવો ઉદ્યોગ છે જે એકદમ ઓછા મોડી રોકાણથી જાજા લોકોને પોતાની સાથે સમાવીને ચાલે, તો એ પ્રોબ્લેમ પણ છે અત્યારે કે માલ રાખવો ક્યાં, તૈયાર માલ. તો એ વાત સાચી છે કે પ્રોડક્શન અત્યારે ઠપ